विधानसभा ની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા ચલો કોંગ્રેસ કે સાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ખોડલધામ મંદિરે યાત્રાનું સ્વાગત કરાયું હતું. સાથે જ ખોડલધામના નરેશ પટેલ દ્વારા કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરનું ખોડલધામ મંદિરનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. સાથે નરેશ પટેલ સાથે બેઠક પણ થઈ હતી અને નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ખોડલધામ ટ્રસ્ટ ખાતે કોઈ પણ દર્શન કરવા આવી શકે છે. અહીંથી નીકળતા હતા ત્યારે મને આમંત્રણ આપતા મેં આમંત્રણ સ્વીકાર્યું. આજે કોઈ રાજકીય ચર્ચા થઈ નથી, સમય આવે રાજકીય ચર્ચા પણ કરીશું, તેવું નરેશ પટેલે કહ્યું હતું. ખોડલધામ ખાતે મા ખોડલના દર્શન કર્યા બાદ શક્તિસિંહે મીડિયા સાથે વાત કરતા ભાજપની ઝાટકને કાઢતા કહ્યું હતું કે ભાજપની સરકારમાં તમામ સ્તરના લોકો ત્રાસી ગયા છે, મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે જે લોકો દેશનું ભલું ઈચ્છતા હશે તે તમામ કોંગ્રેસની સાથે છે. ત્યારબાદ યાત્રા જેતપુર જવા નીકળી હતી અને જેતપુરમાં પણ યાત્રાનું સ્વાગત કરાયું હતું અને આ યાત્રામાં રાજ્યસભા સંસદ શક્તિસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ લલિત કકતરા, ધારાસભ્ય અમરીશ ડેર, ઋત્વિજ મકવાણા, હર્ષદ રીબડિયા, લલિત વસોયા સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા. વિશાળ ફોરવ્હીલના કાફલા સાથે યાત્રા નીકળી હતી અને ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરાયું હતું. આશિષ પાટડિયા, જેડેશ ટીવી, જેતપુર. હું માનું છું કે તમામ સમાજ સાથે રહેશે અને આપે જોયું છે મારા અત્યારે અહીંયા ઋત્વિકભાઈ છે તો કોળી સમાજના ધારાસભ્ય છે, અમરીશભાઈ ડેર છે તો આહિર સમાજમાંથી આવે છે, ભાઈ અમારા જૂનાગઢથી ગોરબાપા બ્રહ્મ સમાજમાંથી આવે છે, અમારા ભાઈ મુછડિયા સાથે છે એ દલિત સમાજમાંથી આવે છે. તો તમામ સમાજને સાથે લઈને કોંગ્રેસ ચાલે છે. અમારા પીરજાદા એ માઇનોરિટીના છે, હું ક્ષત્રિય સમાજમાંથી છું. કેટલા બધા પાટીદાર આગેવાનો, ભાઈ લલિતભાઈ કગથરા, ભાઈ હર્ષદભાઈ રીબડિયા, ભાઈ લલિતભાઈ વસોયા, અનેક આગેવાનો આજે સાથે અહીંયા એટલા માટે જોડાયા છે કે કોંગ્રેસ પક્ષ એ તમામ વર્ગ ધર્મ જાતિને સાથે લઈને ચાલે છે અને આ દેશ પણ યુનિટી ઇન ડાયવર્સિટી, વિવિધતામાં એકતાવાળો આપણો દેશ છે, એટલે તમામના આશીર્વાદ રહેશે. એમાં પાટીદાર હોય, એમાં બક્ષી પંચ હોય, દલિત હોય, માઇનોરિટી હોય, તમામનો સહકાર પ્રેમ અને સાથ રહેશે. કોંગ્રેસ પોતાના તમામ સિટિંગ ધારાસભ્યોને રિપીટ કરશે ખરા? કોંગ્રેસ પક્ષની એક ટિકિટો આપવા માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાંથી પસાર થશે અને એ પ્રક્રિયા નિર્ણય કરે એ પહેલાં આવી કોઈ બાબત પર કોમેન્ટ કરવી એ મારા માટે વ્યાજબી નથી. પરંતુ જનરલી ભાજપનો રિપીટ થિયરી કરે છે, જ્યારે કોંગ્રેસમાં કોઈ શુલ્ક કારણો એવા કોઈ બહુ જ મોટા કારણો, કોઈક વખત કોઈ સંજોગો હોય તો જ બાકી રિપીટ થિયરી કોંગ્રેસમાં ચાલે. કેજરીવાલના અવારનવાર પ્રવાસો રહે છે અને ખાસ કરીને ગેરંટી આપી રહ્યા છે લોકોને, આપ કઈ રીતના? હું કહું છું કે જે દિલ્હીમાંથી આ આવે છે એ દિલ્હીમાં શીલા દીક્ષિતજીની સરકારે સરપ્લસ બજેટવાળું રાજ્ય બનાવીને આપ્યું હતું, એટલે કે એક રૂપિયાની લોન નહોતા લેતા, સરપ્લસ પૈસા પડ્યા રહેતા હતા. ત્યાં આવ્યા પછી દિલ્હીના કોઈનું બિલ, હું તો દિલ્હીનો પ્રભારી છું, 300 યુનિટ આવે છે, બધાને બિલ આવે છે, પહેલાં 300 યુનિટ ત્યાં માફ કરવા જોઈએ ને, જ્યાં છે ત્યાં. ત્યાંના કર્મચારીઓ આંદોલન કરે છે, ત્યાંના સફાઈ કામદારો આંદોલન કરે છે કે અમને પગાર નિયમિત મળતો નથી, અમને નિયમિત કરતા નથી, ત્યારે અહીંયા આવીને વાતો કરવી પડે? એમના સાથે કોઈ અમારી હરીફાઈ જ નથી. એ પાર્ટી અમીર આદમી પાર્ટી, એટલા માટે હું અમીર આદમી કહું છું કે જે રાજ્યસભામાં 10 સંસદ સભ્યો છે એ સૌથી પૈસાદાર સભ્યો એમના છે, એટલે અમીર આદમી પાર્ટીનું કોઈ કોમ્પિટિશન નથી. ઉત્તરાખંડમાં પણ બહુ મોટો માહોલ ઊભો કર્યો હતો, એક ફોજીને કહ્યું કે આ અમારા મુખ્યમંત્રીનો ચહેરો છે, બધા ત્યાં કહેતા હતા કે ઓહો હો આ પાર્ટી અહીંયા કંઈક સારું કરશે, બધાએ હાર્યા ત્યાં. અને જેને મુખ્યમંત્રીનો ચહેરો બનાવ્યો હતો એ બહુ ખરાબ રીતે હાર્યા. ગોવામાં એવું કહેતા હતા સરકાર બનાવી રહ્યા છે, સરકાર બનાવી રહ્યા, ચારે બાજુ જાહેરાતો, પ્રચારો, ગેરંટી કાર્ડ. ગોવામાં 3 ને બાદ કરતા